કતરગામમાં પોલીસમાં સોસાયટી રસ્તે ચાલવા મુદ્દે પાડોશીઓના ઝઘડામાં એક પાડોશીના મિત્ર એવા પોલીસ જવાનને સુરતના ચડતા યુવાનને ઘરમાંથી બહાર કાઢીને ઢોરમાર માર્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કતરગામ ધોળકિયા ગાર્ડન પાસે આવેલા પટેલ કોમ્પ્લેક્સમાં રહેતા જીતેન્દ્રભાઈએ પોલીસ કમિશનરમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે અમારી સોસાયટીના વોચમેને તેને ચાલવાની ના પાડી. કોમન રસ્તેથી એટલે કે કારણ પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે આ જગ્યાએ મને પ્રમુખે સોંપી દીધી છે અને તારે આ રસ્તે ચાલવું નહીં, તેમજ તેની પત્ની સાથે કેમ ઝઘડો કરે છે એમ કહીને કાળાગાળી કરવા લાગ્યા હતા. આથી પ્રમુખને કહેશે તેમ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. તેમ છતાં ઝઘડો કરવા લાગ્યો એટલે પોલીસ બોલાવી હતી. પરેશભાઈએ કહ્યું હતું કે 22મી મેની રાત્રે 10 વાગે તેમના ઘરમાં હતા, ત્યારે ઘરમાંથી બહાર કાઢી કોલર પકડીને પોલીસ કર્મચારી પ્રતાપ સહિત 2 જણા પાર્કિંગમાં લઈ જઈ આવ્યા અને માર માર્યો હતો. પુત્રને બચાવવા આવેલી માતાને પણ ધક્કા મારીને દૂર કરાઈ હતી. પોલીસ કર્મચારી બંને જણા એપાર્ટમેન્ટના રહેવાસી જીતેન્દ્રભાઈ પરમારના સંબંધિત હોવાનો આરોપ તેમણે મૂક્યો છે. પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ પણ માર મરાયો હતો. આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખીને બીજા દિવસે પોલીસ વાહનમાં લઈ જઈને 200 રૂપિયા લીધા બાદ રસ્તે છોડી દેવાયા હતા. નામ પરેશભાઈ. પરેશભાઈ, કયો વિસ્તાર છે, શું ઘટના બની છે? વિસ્તાર કતરગામ મેઇન રોડ છે અને પટેલ કોમ્પ્લેક્સમાં ઘટના એ બની હતી કે હું મારી ચાવી ખોઈ ગઈ હતી એટલે એ બાબતે હું નીચે જઈ રહ્યો હતો અને કોમન રસ્તામાંથી જઈ રહ્યો હતો એટલે મારા વોચમેને મારી સાથે સામેથી મગજમારી કરી, ગાળો બોલી અને તારી ઓકાત બતાવી દઉં એમ કીધું. અને પછી અમારા જ બિલ્ડિંગમાં જીતુભાઈ પરમાર કરીને રહે છે, એમને ફોન દ્વારા એમણે બોલાવ્યા વોચમેને, અને એ પરમાર ફેમિલી આખું નીચે આવ્યું અને જેમ ફાવે મને ગાળો બોલવા મળ્યા અને મને એમ કીધું કે તું નીચે જ રહેજે, ઉપર તારા ઘરે નહીં જતો, નહીં તારા ટાટિયા ભાંગી નાખીશ. ને પછી એના ઓળખીતાના પોલીસવાળાને એણે ફોન કરીને બોલાવ્યા અને મને ઘરમાંથી કોલર પકડીને ખેંચ્યો બહાર અને મારતા મારતા લઈ ગયા અને ગાળો બોલ્યા અને પોલીસ સ્ટેશનમાં પણ મને માર્યો. પછી મને ધાર ધમકી આપી કે આને પાસામાં ફિટ કરીને રાજકોટની જેલમાં નાખી દેવો છે. એ દરમિયાન મેં માંગ કરી કે મારા વકીલને મળવું છે, ફોન કરવો છે, તો એમણે એમ કીધું કે વકીલનું કોઈને બોલાવવા નથી, પોલીસ સ્ટેશનમાં મારું જ ચાલશે કે તારું નહીં ચાલે. અને મેં એ પણ માંગ કરી કે 100 નંબર પર મેં ફોન કર્યો તો એનું શું થયું. એમણે એમ કીધું કે 100 નંબર પણ મારી પાસે જ ફોન આવે, તારું કંઈ નહીં ચાલે એમ કરીને ધાર ધમકી આપી અને મને માર્યો. અને પછી બીજે દિવસે એ આખો દિવસ આખી રાત મને 2 વાગ્યા સુધી જેલમાં રાખ્યો અને બીજે દિવસે મને પોલીસ વાનમાં કોર્ટમાં જવાનું છે એમ કરીને 151 લાગી છે એમ કરીને મને લઈ ગયા જીપમાં બેસાડીને, વાનમાં બેસાડીને. અને રસ્તામાં મને કતરગામ એરિયામાં મને રસ્તામાં 200 રૂપિયા માંગ્યા મારી પાસે અને મેં એમને 200 રૂપિયા મારા પપ્પાને પાસેથી લઈને આપી અને મને નીચે ઉતારી દીધો. એટલે મારી માંગ એ છે કે આ પોલીસવાળાઓને સત્તા કોણે આપી મારવાની, જે નિર્ણય થાય તે કોર્ટ નક્કી કરે, જજ સાહેબ નક્કી કરે. હા, મારો વાંક હોય તો મને સાબિત કરો અને સજા આપવાવાળું આ કોણ છે? તો એ આ કાનૂન હાથમાં લે છે અને આ પોલીસવાળાને અને જીતેન્દ્રભાઈ પરમાર ફેમિલીને, કરણભાઈને, એના ભાઈને અને બીજા 4-5 જણા છે એમને સખતમાં સખત સજા થાય એવી હું કમિશનર સાહેબ પાસે માગણી કરું છું, હોમ મિનિસ્ટર પાસે માગણી કરું છું અને માનવ અધિકાર પંચને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ લોકોને સખતને સખત સજા થાય એવું હું ઈચ્છું છું. વધુમાં પરેશ પટેલે કતરગામ પોલીસના જવાનો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મને પાસાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને પાસાના કેસમાં રાજકોટ જેલમાં ધકેલી દેવાની પણ ધમકી અપાઈ હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.